दर्शक मित्रों नमस्कार। आजे बात करवी छे पोरबंदर राज्यमां नागरिकता अधिकारनो कायदो। आजे समाजमां जे कंई बनी रह्युं छे तेवुं ओछा वत्ता प्रमाणमां भूतकाळमां पण बनतुं रह्यानो आपणो इतिहास साक्षी रह्यो छे। पण इतिहासमां फाफाफोळ करवानी जरूर छे, खाखाखोळा करवानी जरूर छे। आजे ज्यारे भारत सरकारे નાગરિકતાનો કાયદો અમલમાં મુકાવ્યો છે એવું એ સમયમાં રાજાશાહીમાં પણ કરવાની જરૂર પડી હતી એના આપણને ઐતિહાસિક પ્રમાણો મળે છે ત્યારે આપણને એમ લાગે કે આપણા ઇતિહાસે આપણને જરૂર કંઈક ને કંઈક માર્ગદર્શન છે આપ્યું છે। જ્યારે આપણને વર્તમાન સમયની કોઈ બાબતો કાનૂન રહન સહન કે ઘટનાઓ વિશે ઇતિહાસમાંથી આશ્વાસન મળે પ્રમાણ મળે ત્યારે માણસને ઇતિહાસની અગત્યતા ઉપર પાક્કો વિશ્વાસ બેસી જાય છે કે ઇતિહાસ માનવજાત માટે ખૂબ કામનો દિશા દર્શન કરાવનાર વિષય રહ્યો છે। પોરબંદર રાજ્ય પ્રજાજનોને નાગરિકતાનો અધિકાર આપવા માટે એ સમયમાં વિચાર કરેલ અને એવો કાયદો ઘડવા માટે 5 સભ્યોની એક નાગરિક વિચારણા સમિતિ 1941 માં ઘડવામાં આવી હતી, જેની અંદર 5 સભ્યો રાખવામાં આવ્યા હતા। માલદે રાણા મહેર, કેશવ ખારવા, નથુ મૂળજી, છોટાલાલ દૂધવાળા અને નાગરભાઈ। આ સમયે કરાચી તરફથી લડાઈનો ભય પેદા થતા ઘણા બધા માણસો પોરબંદર રાજ્યમાં આવવા લાગ્યા હતા, એટલે પોરબંદર રાજ્યે આ કાયદો ઘડવાની જરૂરિયાત સેવી હતી। આવા કાયદા અન્ય દેશી રજવાડાઓએ પણ પોતાની જરૂરિયાત મુજબ ઘડ્યા હતા એવું આપણને ઇતિહાસમાંથી જાણવા મળે છે। ત્યારે ક્યારેક આપણને એમ લાગે કે ઇતિહાસ પુનરાવર્તન પામે છે, જેમ આજે આપણી સરકારે નાગરિકતા અધિકારનો કાયદો હમણાં થોડા સમય પહેલા અમલમાં મૂક્યો છે ત્યારે એમ લાગે કે ઇતિહાસ જરૂર પુનરાવર્તન પામે છે અને જરૂરિયાત મુજબ શાસકો આવા જુદા જુદા કાયદાઓ લોકહિતાર્થે ઘડી રહ્યા હોય છે। એમાંય રાજાશાહીના કાળમાં પણ આવી બાબતો તરફ ધ્યાનમાં આવ્યું હતું, જે ઇતિહાસનો આપણને એક મળતો બોધપાઠ છે। તો તમને આ વાત ખૂબ ગમી હોય, પસંદ પડી હોય તો બીજા વ્યક્તિને કહેવામાં જરાય પણ તમે આળસ કરતા નહીં, તો જ આવી વાતોને સમાજ સુધી, વિદ્વાનો સુધી, વિદ્યાર્થીઓ સુધી, શિક્ષકો સુધી પહોંચાડી શકાશે। તો આજે અહીં વિરામ લઈએ છીએ। આપ સૌને નમસ્કાર।